मित्रों नमस्कार, रखेवाल प्लस की चैनल में आप सबनु हार्दिक स्वागत है। गायत्री पंचांग परिवार वती राजेन्द्र भाई रघुनाथ भाई शास्त्री ना जय गायत्री। अत्यारे जे महापर्व चाली रह्यो छे ए आसो वद एटले के दिवाली महापर्व, टूंक समय में दिवाली नजीक छे अने आ दिवाली नु वेपारीओ इंतजार करे छे, वेपारीओ राह जोवे छे, कारण के छेल्ला केटलाय समयथी दिवाली बराबर उजवाई नथी, जेनु कारण हतुं कोरोना। परंतु अपना कुलदेवीनी अपना गुरु महाराजोनी कृपा थी कोरोना काल जतो रह्यो छे अने आ वर्षनी दिवाली ए शुभ दीपावली तरीके ओळखाशे। एटले ए दिवाळीनी ज्यारे आपणे राह जोईए छीए त्यारे वेपारी मित्रो ए दिवाळीमां अत्यारे घणाना मगजमां एम छे कि भाई 24 तारीखे दिवाळी छे कि 25 तारीखे छे, क्यारे छे? पण एक ज शास्त्रोने आधारे जे गणितने आधारे ए 24 ઓક્ટોબર 2022 સોમવારના દિવસે દીપાવલી મહાપૂજનનું પર્વ ઉજવાશે અને 25 તારીખે એ મોટા મોટું ગ્રહણ છે, એટલે ગ્રહણમાં માંગલિક કાર્ય થાય નહીં, એટલે મંગળવારનો દિવસ ત્યાજવાનો છે શુભ કાર્યમાં। અને વિશેષમાં વાત કરીએ તો દીપાવલી મહાપર્વની શરૂઆત 11 થી ચાલુ થઈ જાય છે, પરંતુ એ પહેલાં વેપારી મિત્રોને ચોપડા લાવવા માટે નો જે દિવસ છે એ આ વખતે ઉત્તમ દિવસ છે। આસો વદ આઠમ ને મંગળવાર તારીખ 18 ઓક્ટોબર 2022 આ દિવસ મંગળવાર છે અને મંગળવારે પુષ્ય નક્ષત્ર છે, પુષ્ય નક્ષત્રનો સમન્વય મંગળવારે થઈ રહ્યો છે, એટલે મંગળ એ લક્ષ્મીનો વાર છે, ભૂમિનો પુત્ર છે, એટલે આ ફેરી જોગાનુજોગ સંયોગ પણ સરસ છે। અને આ દિવસે પુષ્ય નક્ષત્ર બળવાનો હોવાથી સવારે 9:32 થી બપોરે 1:52 સુધીમાં ચોપડા લાવવા ઉત્તમ, અને એ સમયે કદાચ ચૂકી જઈએ છે તો સાંજનો સમય છે 3:25 પછી અને 6:11 સુધી, આ 2 ટાઈમ ઉત્તમ સમય છે કે જેમાં આપણે ચોપડા લાવવા। અને પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ષનું અંતિમ પુષ્ય નક્ષત્ર એ આ મંગળવાર 18 ઓક્ટોબર 2022ના દિવસે છે, તો આ દિવસે સોનું ચાંદી ખરીદવા પણ ઉત્તમ છે। અને વિશેષમાં જે મહાપર્વની 3 રાત્રિ કીધી, કાલરાત્રિ, મહારાત્રિ અને મોહરાત્રિ, તો ધનતેરસ, કાળી ચૌદસ અને દીપાવલી મહાપર્વ। તો ધનતેરસ છે શનિવાર 22 ઓક્ટોબર 2022, કાળી ચૌદસ છે 23 ઓક્ટોબર 2022 અને દીપાવલી મહાપર્વ જે છે એ 24 ઓક્ટોબર 2022, અને જે બેસતું વર્ષ છે એ 26 ઓક્ટોબર 2022, અને આ ફેરી જે ગાણિતિકને કહીએ છીએ સંજ્ઞા પ્રમાણે એ બેસતું વર્ષ અને ભાઈબીજ બંને 26